નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કેટલાક પ્રાણીઓના ચિત્રો આપવામાં આવ્યા છે તો ટોની પૂંછડી વધુ લાંબી છે તેના વિશે આજે આપણે ભણીશું તો ટોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો હવે પૂંછડીને માપો અહીંયા આપણને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ આપ્યા છે એ પ્રાણીઓની પૂંછડીઓ પરથી આપણે અંદાજ લગાવવાનો છે કે પૂંછડીનું અંદાજિત માપ કેટલા સેમીમાં હશે અહીંયા આપણને ઉંદર છે આ ઉંદરનું ચિત્ર આપવામાં આવ્યું છે અહીંયા આપણને ઘરોડીનું ચિત્ર આપ્યું છે આ કૂતરાનું ચિત્ર છે આ બિલાડીનું ચિત્ર છે આ ડુક્કર છે અને આ વાંદરું છે તમારે અનુમાન લગાવવાનું છે કે કોની પૂંછડી કેટલી લાંબી હશે આપણે પૂંછડીના ચિત્રનું અંદાજિત માપ આપણે લખવાનું છે અને પછી આપણે એનું પૂંછડીના ચિત્રનું માપ કેટલા સેમી છે એ સાચું માપ આપણે લખવાનું છે તો અહીંયા આપણે સો રૂપિયાની ચર અહીંયા આપણે જે પ્રાણીઓની પૂંછડીઓના માપ છે તેની અંદર આપણે ઉંદર છે તો આપણે વિચારીએ કે ઉંદરનું માપ આશરે બે સેમી જેટલું અંદાજીત થશે પછી જ્યારે ઉંદરનું માપ આપણે માપન કરીએ છીએ તો ઉંદરનું માપ કેટલું થશે તો આપણને ઉંદરનું માપ જ્યારે આપણે માપટ્ટીથી માપીએ તો ઉંદરનું માપ જે છે એનું માપ થશે એટ સેમી અને ત્રણ મીમી એટલે એટ દશાંશ ત્રણ સેન્ટી મીટર આપણે આવી રીતે લટી શકીએ આ ઉંદરની પૂંછડીનું સાચું માપ છે બીજા નંબર પછી અહીંયા આપણે ઘરોડી છે તો ઘરોડીનો સૌ પ્રથમ આપણે અંદાજ લડાવવાનો કે એનું માપ કેટલું હશે તો આપણે અંદાજ લડાવ્યો કે એટ સેમીને પાંચ મેમી હશે પછી જ્યારે આપણે પૂંછડીનું ચિત્રને આધારે માપન કરીએ તો ઘરોડીનું માપ એટ દશાંશ પાંચ સેમી છે કેટલું છે એક દશાંશ પાંચ સેમી છે તો આપણે જે ઢોરોળીનું જે માપન છે તે એક દશાંશ પાંચ સેમી છે આ ઢોરોડીનું સાચું માપ છે બરાબર તો આપણો અંદાજ કેવો પડ્યો કહેવાય સાચો પડ્યો એમ કહેવાય હવે આપણે વાંદરાનું જે પૂંછડી છે આ પૂંછડીનું આપણે માપન કરવાનું છે તો આપણે અંદાજ લડાવ્યો કે આશરે બે સેમી બે સેમી આપણે અનુમાન કર્યું છે અંદાજિત માપ છે પછી જ્યારે આપણે માપન કર્યું છે તો બે સેમી અને એક મીમી જેટલું થયું આ એનું સાચું માપ તો આપણે વાંદરાનું જે માપન કર્યું છે એ આપણા માપથી અંદાજિત માપની નજીક છે એટલે આપણો અંદાજ કેવો ઠર્યો સાચો ઠર્યો આપણે કોઈ પણ વસ્તુની જોઈએ છીએ તરત જ આપણને અંદાજ આવી જાય કે આટલા સેમી હશે હવે આપણે બિલાડી છે તો બિલાડીની જે પૂંછડી છે એને આપણે અંદાજિત માપ એક સેમી અને પાંચ મીમી આપણે અનુમાન કર્યું પછી જ્યારે બિલાડીની પૂંછડીનું માપન કરીએ છીએ તો એટ સેમી અને બે મીમી થાય છે આ એનું સાચું માપ છે તો આ પાંચ સેમ મીમી છે ને આ બે મીમી એટલે અંદાજીત આપણે એનું અનુમાન જે કરીએ છીએ એ સાચા માપની નજીક હોય છે બરાબર તો કૂતરો છે તો કૂતરાની પૂંછડીનું આપણે અંદાજીત માપ લખીએ ત્યાં એટ સેમી હશે આપણે એટ સેમી એવો અંદાજ ધાર્યો છે પછી જ્યારે આપણે માપપટ્ટી મૂકીને માપન કરીએ છીએ પૂંછડીનું છે પૂંછડી આમ વાટી વળી ગયેલી છે તો આપણે એનું અંદાજે માપ વિચાર્યું કે એક સેમી અને પાંચ મેમી થશે તો આપણે જ્યારે એનું માપન કર્યું છે તો એક સેમી અને ચાર મેમી થયું તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે અંદાજિત અનુમાન લગાવીએ છીએ તો આપણા સાચા માપથી એક આઠ મીમી અથવા એક બે મીમી ઓછું હોય અથવા એનાથી નજીક હોય પરંતુ જો આપણે ડૂક્ટરની પૂંછડીનું અનુમાન આપણે બે સેમી લડાયું હોય કે ત્રણ સેમી લડાયું હોય અને એક સેમીથી અને ચાર મીમી થયું છે તો આપણું જે અનુમાન છે એ બહુ દૂરનું છે એટલે સાચું કહેવાય નહીં જો આપણે ત્રણ સેમી અનુમાન કર્યું હોય અને જો આપણું માપન એક સેમી અને પાંચ મીમી જેટલું થાય તો આપણો અંદાજ સાચો કહેવાય નહીં પણ જો આપણે એક સેમી અને પાંચ મીમીનો અંદાજ લડાયો હોય અને એક સેમીને ત્રણ મેમી અથવા ચાર મીમી થાય તો આપણું હનુમાન કેવું કહેવાય સાચું કહેવાય આપણે જ્યારે વસ્તુનું વારંવાર માપન કરીએ છીએ તો આપણને અંદાજ આવી જાય છે તો આપણે જે અંદાજ આવે તો આપણને મારો આ જે સાચું માપ હોય તો નજીક કહેવાય એટાદ મીમી ઓછો હોય એ બે ત્રણ મીમી તો નજીક છે એમ કહેવાય પરંતુ એનાથી વધારે દૂર હોય આપણો જે અંદાજ લગાયો હોય એનાથી માપ વધારે અંતર લગતું હોય તો આપણનો જે અંદાજ છે તે સાચો ઠર્યો તેમ કહેવાય નહીં અહીંયા આપણે જુઓ સો રૂપિયાની નોટ પહેલાંની જે સો રૂપિયાની નોટ હતી જૂની એની લંબાઈ તમે માપશો તો વધારે થશે પણ અત્યારે જે નવી નોટો છે એની લંબાઈ પહોળાઈ ઓછી છે તો આપણે જ્યારે લંબાઈ અને પહોળાઈ માપવાની છે તો જ્યારે સૌપ્રથમ આપ સો રૂપિયાની નોટની લંબાઈ કેટલી છે તો એનું આપણે અનુમાન લડાવવાનું છે આશરે કેટલા સેમી હશે તો પહેલાંની જૂની નોટનું આપણે અનુમાન લડાવીએ તો એમાં આપણે અત્યારનું જે છે તો પંદર સેમી અને સાત મીમી અને પહોળાઈ કેટલી છે સાત સેમી અને ત્રણ મીમી તો જ્યારે તફાવત કેટલો છે તો પહેલાં આપણે અનુમાન કરવાનું કે કેટલી લંબાઈ છે કેટલી પહોળાઈ છે પછી આપણે માપટ્ટીથી માપવાનું લંબાઈ પહોળાઈ કેટલી છે અને પછી એનો તફાવત શોધવો હોય તો આપણે બંનેને શું કરવી પડે બાદબાકી બાકી પડે બરાબર તો આપણને એનો તફાવત મળે બરાબર તો દસ રૂપિયાની નોટ એનું સાચું માપ કેટલું હશે તો તેર સેમી અને છ મીમી હશે અને અંદાજિત માપ કેટલું છે તો તો આપણે એને હોય એ અનુમાનની થોડું નજીક છે કહેવાય તો અહીંયા આપણે સો રૂપિયાની નોટનું સાચું માપ આપણે લખીશું જે જૂની નોટ છે એનું તો પંદર સેમી સાત મીમી એની લંબાઈ છે પોળાઈ કેટલી છે તો પોળાઈ કેટલી છે તો આપણે જ્યારે એની પોળાઈ શોધવાની હોય છે ત્યારે પહોળાઈની અંદર એનું માપન કરતા હોય છે તે એ માપનની અંદર પહોળાઈનું માપ કેટલું છે તે આપણે જ્યારે શોધીએ છીએ